नमस्ते विद्यार्थी मित्रों, मेनपत स्कूल में आपनु हार्दिक स्वागत छे। हवे आपणे पाठ एसएम पहला काढजो, पाठ आठ, गुजराती एसएम पाठ आठ। हवे आपणे आठ थी अग्यारे अग्यार पाठना एक एक वाक्य करशुं। तो चलो एमां जोवो जोईए पाठ आठमां। नीचेना दरेक प्रश्नना उत्तर एक एक वाक्यमां लखो। पहेलुं, અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે? અશોકભાઈ બાળકોને પ્રેમથી અને હસતા હસતા શીખવે છે। પરપીડિયા કે કવર પર કોનું પૂરું નામ લખવું જોઈએ? પરપીડિયા કે કવર પર પત્ર મેળવનારનું પૂરું નામ અને સરનામું લખવાનું હોય છે। ત્યાર પછી ત્રીજો, અત્યારના વિજ્ઞાન યુગમાં પત્રો કેમ ઓછા લખાય છે? અત્યારના વિજ્ઞાન યુગમાં મોબાઈલ, કોમ્પ્યુટર અને ઈમેલનો ઉપયોગ ખૂબ વધી ગયો છે, તેથી પત્રો ઓછા લખાય છે। આપણે અત્યારે મોબાઈલ અને કોમ્પ્યુટરનો વધારે ઉપયોગ કરીએ છીએ, એટલે આપણે પત્રો લખીને ક્યાંય સંદેશા વ્યવહાર મોકલતા નથી, પત્રો મોકલતા નથી। વડીલને કયા શબ્દોથી સંબોધન થાય છે? વડીલને પૂજ્ય કે આદરણીય શબ્દથી સંબોધવામાં આવે છે। પત્રના અંતે શું લખાય છે? પત્રના અંતે વિદાય વચન લખાય છે, જેમ કે લિખિતન, સ્નેહાધીન, અંકિતના નમસ્કાર। બાળકોને પત્ર કોણે લખ્યો છે? બાળકોને એમના શિક્ષક શ્રી અશોકભાઈએ પત્ર લખ્યો છે। વેકેશનમાં બાળકો શું કરશે? વેકેશનમાં બાળકો નવા નવા કપડાં પહેરશે, ફરવા જશે અને દિવાળીની મીઠાઈઓ ખાઈને ફટાકડા ફોડીને મોજ કરશે। ત્યાર પછી, અશોકભાઈએ કઈ તારીખે પત્ર લખ્યો હતો? અશોકભાઈએ તારીખ 20-10-2013ના રોજ પત્ર લખ્યો હતો। હવે બાજુના પેજમાં પ્રશ્ન નંબર 9, સરખી ઉંમરના કે આપણાથી નાના માટે ખાલી જગ્યા નાના માટે સંબોધનમાં શું લખાય છે? સરખી ઉંમરના કે આપણાથી નાના ઉંમરના વ્યક્તિઓ માટે સંબોધનમાં પ્રિય કે સ્નેહી લખાય છે। પિનકોડ એટલે શું? પિનકોડ એટલે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર, જે 6 અંકનો હોય છે। પિનકોડ એટલે 6 અંકનો હોય, આપણે કેમ અલગ અલગ હોય બધાના જિલ્લાવાળા। હવે ત્યાર પછી પાઠ નવ, કાવ્ય નવ હું તો પૂછું, એમાં એક એક વાક્યના શબ્દો કાઢો કાવ્ય નવ એસએમમાં। સરસ, ચાલો। ત્યાર પહેલો પ્રશ્ન, મોરના પીછામાં શું છે? મોરના પીછામાં રંગબેરંગી ટીલડી છે। રંગરંગવાળી ટીલડી ક્યાં મળેલી છે? રંગરંગવાળી ટીલડી મોરના પીછામાં જડેલી છે। કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? કવિનો હાથ આંબાના ઝાડ પર પહોંચતો નથી। ગાયના પેટે શું ભરેલું છે? ગાયના પેટે દૂધની ધોરી મીઠી ધાર ભરેલી છે। ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મળેલી છે? ચાંદાની થાળીમાં બકરી અને ડોશીની ઝૂંપડી મળેલી છે। બકરી અને ડોશીની ઝૂંપડી ક્યાં મળેલી જોવા મળી છે? બકરી અને ડોશીની ઝૂંપડીમાં ચાંદાની થાળીમાં મળેલી જોવા મળી છે। ત્યાર પછી 7, કવિ આંખ વિશે શું વિચારે છે? કવિ આંખ વિશે વિચારે છે કે પોપચામાં મળેલી અને દસે દિશામાં જોતી મારી આંખ કોણે કરી હશે? 8, કવિ આભલાની ચૂંદડી કોને કહે છે? કવિ નવલખ તારાથી મળેલા આભની આભલાની ચૂંદડી કહે
છે. હવે આ કાવ્ય 9ના 1-1 વાક્ય હતા. હવે પાઠ 10, મૂર્ખના સરદારો. ચાલો એમાં પહેલો પ્રશ્ન, બીરબલના મતે કાયઢો પાઠ 10, મૂર્ખના સરદાર. સરસ, પાછળ ખાલી પેજ જ ફેરવવાના હોય એમાં. પહેલો, બીરબલના મતે મૂર્ખાઓને સી રીતે ઓળખી શકાય? બીરબલ, તમારે એસએમમાં જોતું જવાનું, મારી હારે હારે બોલતું જવાનું, એટલે તમને પાકું થઈ જાય. મંથલીમાં પેપરમાં લખશો શું, નકર તમે વાંચવાનું જ છે ને બોલતું જવાનું. બીરબલના મતે મૂર્ખાઓને સી રીતે ઓળખી શકાય? બીરબલના મતે મૂર્ખાઓને એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય છે. અકબરે મૂર્ખના સરદારોને શોધી લાવવાનું કામ કોને સોંપ્યું? અકબરે મૂર્ખના સરદારોને શોધવાનું કામ બીરબલને સોંપ્યું. બાદશાહે બીરબલનું કયું કામ સોંપ્યું? બાદશાહે બીરબલને 7 દિવસની અંદર 6 મૂર્ખના સરદારને લાવી દરબારમાં હાજર કરવાનું કામ સોંપ્યું. ચોથું, ઘોડે સવારે ઘાસનો ભારો ક્યાં મૂક્યો? ઘોડે સવારે ઘાસનો ભારો પોતાના માથા પર મૂક્યો. મૂર્ખ બે હાથનું માપ કોને બતાવવા જતો હતો? મૂર્ખ બે હાથનું માપ કબાટ બનાવવા માટે સુથારને બતાવવા જતો હતો. એક માણસ રસ્તામાં ફાનસ હેઠળ શું શોધતો હતો? એક માણસ રસ્તામાં ફાનસ નીચે તેની પડી ગયેલી સોનાની વીંટી શોધતો હતો. કાદવમાં પડેલો માણસ બીરબલને શું કહે છે? કાદવમાં પડેલો માણસ બીરબલને કહે છે કે ભાઈ મને બેઠો કર, ભગવાન તમારું ભલું કરશે. આ હતા પાઠ 10, મૂર્ખના સરદારોના 1-1 વાક્ય. હવે પાઠ 11, ઊંટ અને ફકીર. ચાલો કાઢો જોઈએ ઊંટ અને ફકીર. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-1 વાક્યમાં લખો. પહેલું, ફકીર વનવગડામાંથી પસાર થતા હતા ત્યારે તેમને સામે કોણ મળ્યું? ફકીર વનવગડામાંથી પસાર થતા હતા ત્યારે તેમને સામે એક વેપારી મળ્યો. વેપારીએ ફકીરને શું પૂછ્યું? વેપારીએ ફકીરને પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? પછી ત્રીજું, ફકીરના કહેવા પ્રમાણે ઊંટની બંને બાજુએ શું લાદેલું હતું? ફકીરના કહેવા પ્રમાણે ઊંટની એક બાજુએ મોત તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા હતા. ચોથું, ફકીરે પોતાની કઈ ટેવનું ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું? ફકીરે પોતાની અવલોકન કરવાની ટેવના આધારે ઊંટનું વર્ણન કર્યું. બરાબર, આ બધા પ્રશ્ન મેં કરાવ્યા 8 થી 11 પાઠના હતા. હવે તમારે હોમવર્કમાં 8 થી 11 પાઠના 1-1 વાક્યો વાંચવાના છે, વ્યવસ્થિત અને પાકા કરવાના છે. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.